નમસ્કાર, હું છું આપની ચૈતી એન્કર પાયલ બાંભણિયા. એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. મહેસાણા જિલ્લાના મેઉ ગામના અર્બુદાનગરથી જેટકોની હાઈ ટેન્શન લાઇન પસાર થતાં જેટકોના કર્મચારીઓ દ્વારા ખોટા સર્વે નંબરમાં આ લાઇન પસાર કરવા અંગે કામગીરી શરૂ કરવામાં આવેલ હતી. અર્બુદાનગરના ખેડૂત મિત્રોને આ અંગેની જાણ થતાં સર્વે એકજૂથ થઈને આ કામગીરીને રોકેલ અને માંગણી કરેલ કે જ્યાંથી આ લાઇન પસાર થાય છે તે સર્વે નંબરમાં આ કામગીરી કરશો તો આવી ખોર બેદરકારી જેટકો દ્વારા આચરવામાં આવી રહેલ છે. આ જાણીને ખેડૂતોમાં આક્રોશ જોવા મળેલ હતો. એચબીએન ટીવી ન્યૂઝ ચેનલ વહીવટીતંત્રને સવાલ કરે છે કે શું આ કામગીરીની વ્યવસ્થા કરવામાં આવે છે, સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવશો. બ્યુરો રિપોર્ટ, નયન પટેલ, એચબીએન ટીવી ન્યૂઝ, ગુજરાત. આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એચબીએન ટીવી ન્યૂઝ. આ જો ઉપસ્થિત છે મેઉના અર્બુદાનગર, જ્યાં ખેડૂતોને તકલીફ પડી રહી છે. ખેડૂત રહેતા જેટકોનું કામ રોકી રહ્યા છે. તો ખેડૂતો વિશે પૂછીએ, આપણે ખેડૂતો વિશે કે શું તકલીફ પડી છે તમને? અહીંયા આપણે શું કે આ 400 KV સોજા જેડા લાઇનનું કામ ચાલી રહ્યું છે, બરાબર છે. અને આ લોકોને અહીંયા જે કલેક્ટરના મેજિસ્ટ્રેટ દ્વારા જે ઓર્ડર લાયેલા હતા અને એ ઓર્ડરની અંદર એમને જે સર્વે નંબર જે હતો એ 728 સર્વે નંબરના હિસાબે લાયા છે. અને સદંતર અહીંયા સ્થળ ઉપર 729 નંબરના સર્વે નંબરમાં એ લોકો જેસીબીથી ખાડા ગોળ્યા છે અને તે સર્વે નંબર જે ખોટો છે એની અંદર એ લોકો કામ કર્યા છે. જે ઓર્ડર લાયા છે એ ભાઈનું નામ છે ચૌધરી જસુભાઈ કાંતિભાઈ, જે મેઉ અર્બુદાનગરના રહેવાસી છે. અને આ જે ખાડો ગોળ્યો છે એ ખેડૂત છે ચૌધરી પોપટભાઈ લવજીભાઈ, માધાભાઈ લવજીભાઈ, કે જેમના ઘરે કોઈ નોટિસ કે કોઈ પણ પ્રકારનું કાગળ કે એમના પોતે કે એમના વારસદારમાં બી કોઈને આપવામાં નથી આવ્યું અને આજ દિન સુધી એમને કોઈ જાણ બી કરવામાં નથી આવી. અને આ જેટકો કંપનીના ડેપ્યુટી એન્જિનિયર, એમના બીજા નીચેના જુનિયર એન્જિનિયર અને આ જે કંપની છે એનું કોન્ટ્રાક્ટ કંપનીનું માલિક છે એપીએસ એસોસિએટ પાવર સ્ટ્રક્ચર ઓફ લિમિટેડ, કે જેની બરોડા કરજણ તાલુકાની કંપની છે, જે આની અંદર કામ કરી રહી છે. એના જે એમ્પ્લોય છે રાકેશ બારોટ, કે જે અહીંયા સ્થળ વિઝિટ કરે છે, એને અહીંયા સ્થળ વિઝિટ ખોટી કરેલી છે. પોતાની રીતે કેવી રીતે ચેક સર્વે કર્યો કે કેવી રીતે એની સ્થળ ચકાસણી કરી, પણ જે ખેડૂતનામાં પોલ આવે છે એ ખેડૂતને નોટિસ નથી આપી અને જેનામાં નથી આપતો એને આપી છે. અને અત્યારે એ લોકો પોલીસ બંદોબસ્ત લાવી અને લોગણજ પોલીસના 15 સ્ટાફ સાથે અહીંયા કામ કરી રહ્યા છે સવારના 9 વાગ્યા સુધી. અને જે ઓર્ડર લાવ્યા છે એની એક પણ કોપી એ લોકોને 2 દિવસ પહેલાં ખેડૂતને બી નથી આપી કે અહીંયા ખેતરમાં આવીને બી કોઈ ખેડૂતને એમને બોલાયા બી નથી. અને એમની પોતાની જુહલમી કરી રહ્યા છે અહીંયા. અને અમે અહીંયા સ્થળ ઉપર નીકળ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા આ રીતનું કામ ચાલી રહ્યું છે, બરાબર છે. અને એ લોકો અમને સવારના પોલીસનો ડર બતાવી રહ્યા છે, કાયદાનો ડર બતાવી રહ્યા છે. અને એમને અહીંયા ખોટું કર્યું, અમને સવારના કોઈ કોપી નથી આપતા. અમે માગી અમને દોરી કે અમને તમે ઓર્ડરની કોપી આપો, અમે જે તમે ઓર્ડર લાવ્યા છો એ આપો પોલીસ બંદોબસ્તની. એમની કોઈ કોપી અમને કે તમે એક લોગણજ પોલીસથી લો, કલેક્ટર ઓફિસે જાઓ, મામલતદાર જોડે જાઓ, ત્યાંથી તમને મળશે. અમે ખેડૂતો અમે ક્યાં ક્યાં ફરીએ, સતત બી અમે લોગણજ પોલીસ સ્ટેશન જઈ અને ત્યાં નામ જોગ અરજી આપી અમે જેટકો કંપની ઉપર કે ભાઈ આ રીતનો સર્વે નંબર છે અને આ સર્વે નંબરની જગ્યાએ આ સર્વે નંબર કામ ચાલી રહ્યું છે, જેથી કરી સદંતર રીતે કામ બંધ કરવામાં આવે. હવે એ લોકોને પછી જ્યારે આ બધી ડિટેલની માહિતી મળી અમે એમને ત્યાં આવીને સ્થળ ઉપર આપી એટલે એ લોકોને અત્યારે આ કામ અહીંયા બંધ કર્યું છે. અને એ લોકો હજી સુધી આ ખાડો બી પૂર્યો નથી અને અમને જે છે કાયદાનો ડર બતાવે છે. બીજું અહીંયા નીચે એક જે પગ આવે છે જે ચૌધરી ગોડાભાઈ શંકરભાઈ અંબારોંભાઈ શંકરભાઈના સંયુક્ત માલિકીનો છે અને એની નોટિસ એમને ચૌધરી જસુભાઈ ભગાભાઈના નામે આપેલી છે, કે જે ખેડૂત 2013 મરી ગયો છે અને આ લોકો 2019 એમને નોટિસ ઇસ્યુ કરી છે. એમના વારસદારનું નામ અત્યારે 7/12 છે, જસુભાઈ ભગાભાઈનું કોઈ નામ આજની તારીખ. બીજું અહીંયા નીચે એક જે પગ આવે છે જે ચૌધરી ગોડાભાઈ શંકરભાઈ અંબારોંભાઈ શંકરભાઈના સંયુક્ત માલિકીનો છે અને એની નોટિસ એમને ચૌધરી જસુભાઈ ભગાભાઈના નામે આપેલી છે, કે જે ખેડૂત 2013 મરી ગયો છે અને આ લોકો 2019 એમને નોટિસ ઇસ્યુ કરી છે. એમના વારસદારનું નામ અત્યારે 7/12 છે, જસુભાઈ ભગાભાઈનું કોઈ નામ આજની તારીખમાં 730 સર્વે નંબરનું નથી. એ લોકોએ જે સ્થળ ઉપર જે બી ચકાસણી કરી છે, જે બી કાગળનું કામ કાર્યવાહી કરી છે એ સદંતર ખોટી કરી છે. અને આ ડીએસપી સાહેબે જે બી અમને પોલીસ બંદોબસ્ત ફાળવ્યો છે એ કયા આધારિત, કયા નિયમના આધારિત, કેવી રીતની ચકાસણી કરેલી છે રેવન્યુ તલાટીને કે અમના જે બી અધિકારીઓને, એ કોઈ પણ જે કાર્યવાહી છે જે યોગ્ય નથી, જેથી કરીને અહીંયા અમારા જેવા ખેડૂતોને અહીંયા અમારા ઊભા પાકને ભયંકર નુકસાન કરેલ છે અને અમારા ખેતરની અંદરની માટીનું બધું જે છે એ લોકો જેસીબી ફેવડીને અમારા ખેતર એમને ખેદાન મેદાન કરી નાખ્યું છે અને અમારો ઊભો મોલ બી પડ્યો છે.
તો એ લોકો જેસીબી એની અંદર ફેરવી રહ્યા છે અને અમારું લાખો રૂપિયાનું આ લોકો નુકસાન અમને કોઈ પણ યોગ્ય વળતર આપવાની કે કેટલું અમને વળતર મળશે કે શું છે એવી કોઈ પણ એમને અમને માહિતી નહીં આપી. આજ સુધી બસ અમને કલેક્ટરની નોટિસો મોકલી છે કે તમારા ત્યાં આવો થોભલો આવે છે. હવે એમને યોગ્ય બી કાર્યવાહી નથી કરી કે યોગ્ય સર્વે નંબર નક્કી કર્યા વગર યોગ્ય માણસ નક્કી કર્યા વગર એમને બસ કલેક્ટરના ત્યાંથી હુકમ જ લઈને આવ્યા છે અને અમને ત્યાં મહેસાણા એમને દોડધામ કરાવેલાઈ છે. જેથી કરીને કલેક્ટર સાહેબે જે બી આની અંદર હુકમ આપ્યો છે તો કયા ધોરણે કયા સર્વે નંબરના આધારે શું સ્તર તપાસ કરીને આપ્યું છે એનું અમને યોગ્ય નિરાકરણ મળે અને અમને અમારા જે બી આ ખોટા ખાધા કર્યા છે એને આ લોકો પૂરી આપે અને એનું અમારું જે બી નુકસાન થયું છે અને જે બી અમારો જે વ્યર્થ સમય એમને બરબાદ કર્યો છે એની યોગ્ય અમને પૂરી ભરપાઈ એ લોકો કરે બરાબર છે. જેથી અમે આપ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ મીડિયાના માધ્યમથી. આભાર.